પતંગ ચગાવતો કિશોર ધાબા પરથી પટકાતા તેના પગની આરપાર સળિયો ઘૂસી જતા સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો, જ્યાં તબીબોએ ઓપરેશન કરી સળિયો કાઢતા કિશોરને રાહત થવા પામી હતી. અંકલેશ્વરના ગળખોલ પાસે ઓએનજીસીની પાછળ આવેલ આનંદ વિહાર સોસાયટીમાં રહેતા ગિરજા પ્રસાદ પટેલનો પુત્ર વિવેક ઉત્તરાયણ હોવાથી ધાબા પર પતંગ ચગાવી રહ્યો હતો. તે દરમિયાન તેનો પગ ડાખો પડતા બાજુમાં રહેલા બીજા મકાનના બાંધકામ માટે ઊભા કરાયેલા પિલ્લર પર પટકાયો હતો. ઉપરથી પિલ્લર પર પટકાતા વિવેકના પગમાં આડો સળિયો આરપાર નીકળી જતા પરિવારજનોમાં દોડધામ મચી જવા પામ્યો હતો. સળિયો ઘૂસી ગયેલ હાલતમાં પુત્રને જોતા માતાએ તુરંત નજીકમાંથી તબીબને બોલાવી પ્રાથમિક સારવાર આપવા સાથે બંને તરફથી સળિયો કપાવી પગમાં રહેલા બાકીના સળિયાની સાથે તેને તુરંત સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા. ઉત્તરાયણના દિવસે સિવિલ હોસ્પિટલમાં ફરજ પરના ઓર્થોપેડિક સર્જન ડોક્ટર ચાંપાનેરી તેમજ ડોક્ટર દિવાકરે ઈજાગ્રસ્ત કિશોરને તાત્કાલિક ઓપરેશન થિયેટરમાં લઈ 1.5 કલાક સુધી ઓપરેશન કરી તેના પગમાંથી સળિયો સાવચેતીપૂર્વક બહાર કાઢી તેની સારવાર ફરતે વિવેકને રાહત થઈ હતી, જેના પગલે વિવેકની માતા સહિત પરિવારજનોએ તબીબી ટીમનો આભાર માન્યો હતો. સરકારી સિવિલ હોસ્પિટલના ફરજ પરસ્ત તબીબોના કારણે પરિવારના એકના એક દીકરાનો બચાવ થવા પામ્યો હતો, જેના પિતા પેરાલિસિસના દર્દી હોવા સાથે પરિવારની આર્થિક હાલત બહુ સારી નથી, જે કાયમ બદનામ થતી સિવિલ હોસ્પિટલ માટે એક શ્રેયકારક કાર્ય છે. આવા કિસ્સાઓ બાદ સિવિલ હોસ્પિટલની છબી સુધરશે તેમ માનવું રહ્યું. છોકરા મેરા અંદર સે ગયા ઉપર પતંગ ચગાને, તો ઉપર પતંગ તાકતે તાકતે બીન થા ઉસીમાં ઇસકા પગ ગિરી ગયા. ગીર ગયા તો સરિયા ઘૂસી ગઈ, બહુ લંબી સરિયા થી. ફિર એસે ડાક્ટર બેઠતે થે જો છોટા મોટા, ઉનકા બોલાઈ તો બોલે કે નીચે સરિયા કાટો ઉપર સરિયા કાટો આ સિવિલ લે જાઓ. સિવિલ મેં આયા તો ડાક્ટર સાહેબ સરિયા નિકાલે, અચ્છા દવા કે અભી અચ્છા હૈ આપકા બચ્ચા બચ્ચા બચ ગયા બચ્ચા મેરા. ગઈકાલે પતંગ ચગાવતી વખતે અમને પડ્યો હશે તો પગમાં સળિયો આર પાર થઈ ગયો હતો, એટલે તેમને તાત્કાલિક ધોરણે સિવિલ હોસ્પિટલમાં 108 દ્વારા લાવવામાં આવ્યા હતા. તો અમે તાત્કાલિક નાનું એવું ઓપરેશન કરીને સળિયો કાઢી નાખ્યો, થોડું ઘણું પાર્ટ બેભાન કરીને, ને હાલ અમે અહીંયા એડમિટ રાખ્યો છે કે જેથી કોઈ પ્રકારનો ચેપ ના લાગે. અને એને ટેમ્પરરી સૂચર અમે લીધા હતા, જેને અમે સ્ટે સૂચર કહીએ છીએ, કે જેથી રક્ત પ્રવાહ ના થાય. અને હાલ કન્ડિશન ઘણી સારી છે.